Yes, good morning. અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે જોયું હતું પ્રકરણ નંબર 7 સંકલન વિશે અને એમાં સ્વતે 7.4 અને એના પછી આંશિક અપૂર્ણાંકની રીત અને એની અંદર ઉદાહરણ નંબર 11 અને ઉદાહરણ નંબર 12 સુધી ચર્ચા કરી. આજે આપણે ચર્ચા કરીશું ઉદાહરણ નંબર 13 અને એને રિલેટેડ કઈ ફોર્મ્યુલા યુઝ થાય છે એ આપણે સમજીશું. તો ઉદાહરણ 13 ની અંદર ફોર્મ્યુલા આંશિક અપૂર્ણાંકની રીતની અંદર કઈ યુઝ કરવાની છે એ આપણે અહીં જોઈએ. px square plus qx plus r छेद में x minus a नो square अने x minus b dx आपके लिए होय अब फॉर्म ने ध्यान में रखना है px square bx अने c ये उस पर से ये px square qx अने r छेद में x minus a नो square अने x minus b आपके लिए होय तो पहले इधर हम इसका a ना छेद में x minus b लगा से प्लस b ना छेद x minus a નો સ્ક્વેર લખા છે પ્લસ c ના છેદમાં x minus b. ઓકે, તો આની અંદર a b અને c એમ ત્રણે પદની કિંમત આપણે શોધવાની છે. ક્લિયર? તો ઉદાહરણ નંબર 13 આપ્યું છે i = સંકલનમાં છે 3x minus 2dx 3x minus 2 into dx છે છેદમાં છેદમાં આપ્યું છે x plus 1 નો સ્ક્વેર અને x plus 3 x plus 1 નો સ્ક્વેર અને x plus 3 છે. તો સૌથી પહેલા જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનને તમે કમ્પેરિઝન કરો આ ફોર્મ્યુલા સાથે. તો ક્વેશ્ચનની અંદર સ્ક્વેર વાળો કોઈ ફોર્મ નથી એટલે 0 x square લખી શકાય. તો px plus q px sorry qx plus r ફોર્મ વિચારો તમે. આ જે ફોર્મ છે qx plus r તો આને qx plus r છે છેદમાં શું આપ્યું છે x minus a નો સ્ક્વેર તો x plus 1 નો સ્ક્વેર અને x minus b તો એ શું આપ્યું છે x plus 3 તો એની જગ્યાએ શું લખી શકાય તો આ પદની જગ્યાએ લખાશે a ના છેદમાં x minus a એટલે શું લખાશે x plus 1 plus b b ના છેદમાં શું લખાશે x plus 1 નો સ્ક્વેર plus c ના છેદમાં શું લખાશે x plus 3 લખાશે c ના છેદમાં x plus 3. ઓકે, તો આ ફોર્મ્યુલાને ધ્યાનમાં લઈને એની ઉપરથી આપણે ગોઠવણી કરવાની છે. ઓકે, હવે સાચું જવાબ આપે કે 3x - 2dx છે 3x - 2 છેદમાં x + 1 નો સ્ક્વેર અને x + 3 આપેલું છે એમ સાચું જવાબ આપી દઈએ તો abc ની કિંમત કઈ રીતે શું થશે તો સૌથી પહેલા છે x + 1 નો સ્ક્વેર અને x + 3 લસાઅ x + 1 નો સ્ક્વેર અને x + 3 લસાઅ છે તો a ના છેદમાં x plus 1 છે તો એ એક વાર થશે એટલે શું બનશે a ના છેદમાં x plus 1 અને x plus 3 બનશે. ઓકે, plus b x plus 1 નો સ્ક્વેર એટલે વધી જશે અને એ શું બનશે b ના ગુણાકારમાં x plus 3 બનશે. ઓકે, ધ્યાન રાખીશું જે પણ લસાઅ લેશું એ લસાઅ જે તે પદ સાથે ગુણાકારમાં હોય છે બરાબર તો એના આધારે એ જવાબ લખાશે plus c x plus 3 એ પણ થઈ જશે વન વર્સ સી એક્સ પ્લસ વન વર્સ. ઓકે, હવે તમે ડાબી સાઈડ અને જમણી સાઈડ જોશો કે બંને પદ સેમ છે એટલે બંને સાઈડ થી લસાઅ શું થશે ડોટ થઈ જશે એટલે છેદ વાળું પદ નીકળી જશે એટલે જાતો પદ છે 3x માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ e આપણે તો ગુણાકાર લેલો એટલે શું આવશે x સ્ક્વેર પ્લસ 3x પ્લસ x પ્લસ 3 પ્લસ bx પ્લસ 3b પ્લસ c x plus z લખીશું. ક્લિયર? આપણે શું કર્યું દરેક પદનો જે જગ્યાએ ગુણાકાર આપો એ જગ્યાએ ગુણાકાર લઈ લઈશું. હવે આગળ સાચું આપે 3x minus 2 equal to ax square થશે plus 3 ની કિંમત કેટલી થશે 4ax plus 3a plus bx plus 3b plus cx plus શું થશે c થશે. હવે આખા પદનું જે સાદરૂપ છે એ સાદરૂપ આપ્યા પછી a b અને c ની કિંમત શોધવાની થશે a ની કિંમત કેટલી થશે b ની કિંમત કેટલી થશે અને c ની કિંમત શોધવાની થશે તો એના માટે જે આપણે ડાબી સાઈડની અંદર પદ જોવા મળશે એ ડાબી સાઈડનું જે પદ છે એ પદની અંદર જે x નું સમગ્રક છે એ સમગ્રકને સરખાવશું અને અચળ પદને સરખાવશું તો કેવી રીતે થશે તો સૌથી પહેલા તો સ્ક્વેર વાળો પદ કેટલો છે 1 અને 2 થશે ને
ડી બને બે થવા છે કે b x + 3 છે અને b x + 3 છે c x + 3 છે અને x + 1 છે અને અહીં શું આવશે x + 1 નો હોલ સ્ક્વેર હશે અહીંયા શું થશે હોલ સ્ક્વેર હશે તો અહીં લખાશે શું સાદરૂપમાં x² + 2x + 1 લખાશે તેના પછી શું c ના છેદમાં x + 3 એટલે x + 3 નીકળી જશે કે x + 1 નો હોલ સ્ક્વેર અહીં લખાશે તો cx² હશે + 2cx + c ક્લિયર તો હવે x² વાળા પાસે છે અહીંયા અને અહીંયા છે બંને ની અંદર કોમન એટલે x² તો શું બનશે e + c બનશે ઓકે જો x વાળા પાસે છે અહીંયા 4 એ છે પછી શું લખાશે b લખાશે અને પછી 2c લખાશે તેવું લખશું 4e + b + 2c અને કૌંસમાં x લખશું અને અચળ પદ ની અંદર 3 એ છે 3b છે c છે એટલે શું લખશું 3e + 3b + c લખીશું ઓકે અને અહીંયા શું આવશે a ની એજ પર લખીશું 3x - 2 હવે તમે જોઈ શકશો કે x નો જે સહગુણક છે આ ખૂબ જ તો એના આધારે આપણે સમીકરણ શું હશે તો સમીકરણ એવું હશે કે 4a + b 4a + b + 2c ઇક્વલ ટુ શું કરી શકાય 3 કરી શકાય તો અહીંયા એક સમીકરણ મળ્યું એક સમીકરણ ક્લિયર થઈ પછી અચળ પદ કયું છે 3a 3b અને c છે તો લખીશું 3a + 3b + c ઇઝ ઇક્વલ ટુ શું કરી શકાય ઇઝ ઇક્વલ ટુ - 2 લખાશે તો અહીંયા નંબર 2 આવી ગઈ અને x² વાળો પદ છે x² વાળો પદ છે એ શું આવશે 0 એટલે શું છે a + c = 0 આ પરિણામ નંબર 3 આપી દે પરિણામ નંબર 3 ઓકે તો પરિણામ નંબર છે 3 છે પરિણામ નંબર 1 છે પરિણામ નંબર 2 છે એને યુઝ કરીને આપણે abc ની કિંમત શોધવાની હશે ઓકે તો આટલા સુધી તમે કેલ્ક્યુલેશન કરી નાખો એના પછી આપણે પરિણામ 1 2 અને 3 નો ઉપયોગ કરી abc ની કિંમત શોધી નાખીશું ઓકે રાઈટ નંબર હવે જોઈએ પરિણામ આપણી પાસે તૈયાર છે પરિણામ નંબર 1 પરિણામ નંબર 2 અને પરિણામ નંબર 3 તો 3 નું પરિણામ યુઝ કરીને abc ની કિંમત શોધવી છે તો સૌથી પહેલા પરિણામ 3 છે એની જગ્યાએ આપણે શું લખી શકાય a - c લખી શકાય મતલબ c બરાબર શું લખી શકાય - 1 અથવા શું લખી શકાય c = - 1 લખી શકાય અહીં લખશું પરિણામ નંબર 3 પરથી કારણ કે આપણને જેટલી ઈઝી વસ્તુ થાય છે એ વસ્તુને તમે સોલ્વ કરી નાખો તો a = - c લખી શકાય અથવા c = - a લખી શકાય ઓકે તો c = - a કિંમત છે એના પછી c = - a કિંમત છે એ પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 માં તો અહીં લખીશું કે હવે c = - a કિંમત પરિણામ નંબર e નું માં મૂકતા એટલે સમીકરણ શું મળશે એ સમીકરણ ધ્યાનમાં લઈ લઈએ તો 4a થશે + b થશે + 2 અને c ની જગ્યાએ શું આવશે માઇનસ a એટલે લખશું માઇનસ e ઇક્વલ ટુ કેટલા થશે 3 એટલે સાદો બાજુ તો 4a + b - 2e ઇક્વલ ટુ કેટલા થશે 3 તો 4a - 2e એટલે કેટલા થશે 2e + b ઇક્વલ ટુ 3 એટલે આ કોઈ ફોર્મ છે એક સમીકરણ અહીં મળ્યું અહીં આપણે સમીકરણ નંબર 4 ઓકે તો સમીકરણ 4 માટે a અને b ફોર્મમાં એ જ રીતે c બરાબર માઇનસ a તે જ રીતે c ઇક્વલ ટુ માઇનસ a સમીકરણ 2 માં સમીકરણ 2 માં મૂકીશું તો સમીકરણ 2 અહીંયા છે આપણી પાસે તો 3a + b 3a + b માઇનસ c ની જગ્યાએ શું મૂકશું a મૂકવાનું છે માઇનસ a ઇક્વલ ટુ શું થશે માઇનસ b એટલે છે માઇનસ 2 હશે તો 3a માઇનસ a બરાબર કેટલા થશે 2a + b ઇક્વલ ટુ માઇનસ 2 તો અહીં થશે સમીકરણ નંબર 4 એટલે આ શું થશે સમીકરણ નંબર 5 હવે 4 અને 5 નો યુઝ કરી લો 4 અને 5 નો યુઝ કરશો એટલે શું લખી શકાય
શકાય કે સમીકરણ 4 અને 5 નો ઉપયોગ કરીને લોપની રીત વાપરીને a અને b ની કિંમત શોધતા બરાબર કેવું લખીશું તો સમીકરણ 4 સમીકરણ 4 અને સમીકરણ 5 નો ઉપયોગ કરતા સમીકરણ 4 શું બનશે તો a plus b equal to 3 છે અને કેટલા છે તો a plus b equal to minus 2 અને કેટલા છે 3 plus 3b હશે ને 3b હશે યસ સમીકરણ ચેક કરજો કે 3a plus 3b એ સોલ્યુશન કે ગુણ હોય તો જોઈ લેજો 3a plus 3b plus c equal to minus 2 હશે અહીં શું છે 3b યસ તો 2a plus 3b equal to minus 2 થશે સાદું આપણે માઇનસ માઇનસ સાથે થશે પ્લસ તો આપણે નિયમ સોલ્યુશન છે તો માઇનસ 2 આવશે 2b આવશે ઓકે અને 3 ની કઈ પ્રોડક્ટ થશે 5 માટે b ની કિંમત કેટલી છે માઇનસ 5 ના છેદમાં 2 માઇનસ 5 ના છેદમાં 2 છે હવે b ની કિંમત જો માઇનસ 5 ના છેદમાં 2 હોય તો સમીકરણ 1 માં મૂકીએ તો 5 ના છેદમાં 2 equal to 3 તો 2a equal to 3 plus 5 ના છેદમાં 2 એટલા માટે લખી શકાય 2a બરાબર 3 નું 6 ઓછા 5 11 છેદમાં 2 માટે a ની કિંમત કેટલી છે 11 છેદમાં 4 તો c ની કિંમત પણ કેટલી થઈ માઇનસ 11 છેદમાં 4 લખી શકાય કેમ લખી શકાય કારણ કે c બરાબર શું થાય છે આપણે અહીંયા c બરાબર શું થાય છે માઇનસ a થાય છે a એટલે 11 છેદમાં 4 તો માઇનસ કરી નાખો તો c ની કિંમત શું થશે માઇનસ 11 છેદમાં 4 થાય છે અને આ બધી કિંમત છે a b અને c ની અંદર મૂકી દઈએ તો જવાબ લખી શકાય કેમ કે લખી શકાય જવાબ આપણે અહીંયા કેમ થશે તો is equal to કરીને લખીએ આ a a કેટલા છે 11 છેદમાં 4 એ કોન્સ્ટન્ટ છે 12 એટલે 1 ના છેદમાં x plus 1 એક ના છેદમાં x plus 1 dx હશે પછી પ્લસ સંકલનમાં લખીશું b ની કિંમત કેટલી છે માઇનસ 5 છેદમાં 2 પ્લસ માઇનસ માઇનસ 5 ના છેદમાં 2 અને x plus 1 નો સ્ક્વેર એટલે શું લખીશ કે 1 upon x plus 1 નો સ્ક્વેર dx અને c ની કિંમત કેટલી છે માઇનસ 11 છેદમાં 4 એટલે માઇનસ 11 છેદમાં 4 1 upon x plus 3 into dx ક્લિયર ઓકે તો 11 છેદમાં 4 log x plus 1 થશે માઇનસ 5 ના છેદમાં 2 1 upon x plus 1 નો સ્ક્વેર છે એ છેદ નો છે જે છેદ છે તે અંશમાં જશે એટલે શું લખી શકાય માઇનસ 2 થશે તો x is to n ની ફોર્મ્યુલા શું થાય x is to n plus 1 n plus 1 થશે તો માઇનસ 2 plus 1 લખાય અહીંયા પણ માઇનસ 2 plus 1 લખાય છે આવું થશે જો સાદું કે x plus 1 is to minus 2 plus 1 અને એ શું લખી શકાય માઇનસ 2 plus 1 તો x plus 1 ની કેટલી ઘાત થશે માઇનસ ઘાત થશે અહીંયા પણ માઇનસ 1 આવશે તો માઇનસ માઇનસ શું થશે પ્લસ 1 1 upon x plus 1 લખી શકાય માઇનસ 11 છેદમાં 4 log x plus 3 plus c લખી શકાય ઓકે તો પહેલું અને છેલ્લું પદ જે છે એની અંદર 11 છેદમાં 4 ને કોમન લઈ log x plus 1 લખીશું છેદમાં x plus 3 લખીશું પ્લસ 5 ના છેદમાં 2 log x plus 1 plus c લખીશું ઓકે તો આ રીતે આપણને જવાબ ક્લિયર કમ્પ્લીટ થઈ જશે તો ઉદાહરણ નંબર જે 13 છે એ એક ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે 4 માર્ક્સ નો દાખલો પૂછાય છે તો તમે ધ્યાનથી સમજીને રેડી રહો સોરી અહીં શું લેજો કે 5 ના છેદમાં 2 લોગ નહીં આવે 5 ના છેદમાં 2 x plus 1 જ આવશે આમ લખાશે જામાં પ્લસ 5 છેદમાં આમ લખાશે 5 છેદમાં 2 x plus 1 plus c ઓકે જોઈ લો હવે આંશિક અપૂર્ણાંકને રીતને રિલેટેડ ઉદાહરણ નંબર જોઈએ 14 ઉદાહરણ નંબર 14 માં આપણું છે i equal to 1 upon સોરી x square છે x square છેદમાં x square plus 1 છે અને x square plus 4 છે into dx તો જ્યારે આંશિક અપૂર્ણાંકની રીતની અંદર જોવા જઈએ
तो px और qx व्हाट फॉर्म द x है तो px अपॉन qx फॉर्म है तो ये x नीचे आ गया था x का स्क्वायर है तो आंसर का पूरा अपने नीचे अपन यूज कर सकते पर एनी अदर सूत्र का भी ध्यान रखना कि जारे कोई संकलन के अंदर x की स्क्वायर यानी कि ये x की बेगा ये अपन x की बेगा ये अपन x की बेगा एम कर टोटल जे x की घातांक है ये गेम x की घातांक और सारे छेद में जो सरखी हो तो one by three से ये यूं किया सु बाद में सु अचर बच्चे
જે ધારે લેશું મૂકી દેશું મતલબ શું કિંમત ધારેલી y બરાબર x² લઈ જઈશું તો y બરાબર શું કરશો તો એની કિંમત મૂક્યો x² + 1 dx + b બરાબર કેટલા છે b બરાબર છે 4 / 3 અને 1 / x² + 4 * dx ઓકે તો અહીં તમે જોઈ શકશો કે સંકલનની અંદર સૂત્ર બનશે કે x² + a² આપણે આગળના વિડિયોની અંદર એ વસ્તુ પડી ગયા છે કે 1 / x² + a² dx હોય તો 1 / a tan inverse x / a થાય ઓકે તો અહીં હું નોટ લખું છું કે એ સૂત્ર કઈ રીતે યુઝ થશે 1 / x² + a² dx હોય તો 1 / a tan inverse x / a + c થાય ઓકે આ સૂત્રનો આપણે યુઝ કરવાનો છે બંને ફોર્મમાં તો શું લખશે -1 / 3 1 / a tan inverse તો જો x ની જગ્યાએ શું આવશે x અને e ની જગ્યાએ શું આવશે 1 આવશે પ્લસ 4 / 3 ચલો એ x નો વર્ગ અને 4 છે તો x નો વર્ગ અને 4 હોય તો 4 ને કઈ રીતે લખી શકાય 2 નો વર્ગ લખી શકાય ઓકે તો x નો વર્ગ + 2 નો વર્ગ એટલે શું લખી શકાય સૂત્રમાં તો 1 / a એટલે 1 / 2 tan inverse x / a એટલે 2 + c થશે ઓકે તો 1 / 3 માઈનસ માં tan inverse x + 2 નું કેટલા થશે 4 એટલે 2 / 3 થશે 2 / 3 tan inverse x ના છેદમાં 2 + c તો આ રીતે આપણને જવાબ કમ્પ્લીટ મળી જશે જવાબ છે -1 / 3 tan inverse x + 2 / 3 tan inverse x / 2 + c તો ઉદાહરણ નંબર 14 એ પણ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ માટે 4 માર્ક્સ સુધી પૂછાય છે તો તમે ધ્યાનથી સમજીને રાઈટ ડાઉન કરી નાખો અને એના પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું ઉદાહરણ નંબર 15 ઉદાહરણ નંબર 16 અને એના પછી સ્વાધ્યાયના દાખલા પર ચર્ચા કરીશું